આજના વિડીયોમાં હું તમને જણાવીશ અમુક એવી આયુર્વેદિક વસ્તુઓ જે તમારા વાળના કલરને સમય કરતા પહેલા સફેદ થતા અટકાવશે. વાળ જો સફેદ થઈ ગયા હશે તો એને કાળા કરશે. વિડીયો આગળ જોતા પહેલા જો તમે ચેનલ પર નવા છો, ચેનલને પહેલી વાર જોઈ રહ્યા છો, તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલવાનું નથી. મિત્રો, પહેલા આપણે જાણીશું કે વાળ સફેદ થાય છે કેમ. આયુર્વેદ પ્રમાણે જ્યારે આપણા શરીરના ત્રણેય દોષો વાત અને કફની અંદર જ્યારે ઇમ્બેલેન્સ થાય છે ત્યારે વાળ સફેદ થાય છે. ખાસ કરીને જ્યારે બોડીની અંદર પિત્ત દોષ વધી જાય છે ત્યારે વાળ સફેદ થવાની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી થાય છે. જો તમે 40 વર્ષથી ઉંમરના વ્યક્તિ છો તો આ સફેદ થઈ ગયેલા વાળને કાળા કરવા ખૂબ જ મુશ્કેલ છે. પણ જો તમારા વાળ નાની ઉંમરમાં સફેદ થવા લાગ્યા છે તો એને ફરી જડથી કાળા કરી શકાય છે, એ પણ આયુર્વેદની મદદથી. આ વિડીયોમાં હું તમારી સાથે શેર કરીશ બે હોમ રેમેડી જે તમારે ધ્યાનથી જોવાની છે, સમજવાની છે અને એ પ્રમાણે કરવાનું છે તો ચોક્કસ 100% તમને રિઝલ્ટ મળશે જ. તો ચાલુ શરૂ કરીએ પહેલી હોમ રેમેડી. આ રેમેડી કરવા માટે તમારે લેવાનો છે આમળા પાવડર અને ભૃંગરાજ પાવડર. આમળા અને ભૃંગરાજ બંને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તમારે આમળા અને ભૃંગરાજનો પાવડર સરખી માત્રામાં લેવાનો છે. બંને પાવડરને સારી રીતે મિક્સ કરીને એક એર ટાઈટ ડબ્બામાં ભરીને મૂકી દેવાનો છે. આ પાવડરની એક ચમચી તમારે લેવાની છે. એને રોજ રાત્રે ખાલી પેટ હુંફાળા પાણીની અંદર આ પાવડરને નાખી સારી રીતે મિક્સ કરીને પી લેવાનો છે. આ પાવડર લેવાથી તમારા બોડીની અંદર જે પિત્ત દોષ વધી ગયો હશે એ શાંત થશે, વાળ જડથી મજબૂત બનશે અને તમારા વાળ અકાળે સફેદ થતા હશે તો એ ત્યાં જ અટકી જશે. બીજી હોમ રેમેડી. આ રેમેડીની અંદર આપણે બનાવીશું એક તેલ. આના માટે તમારે લેવાની છે એક લોખંડની કડાઈ. લોખંડ એટલા માટે કે લોખંડની અંદર હોય છે આયર્ન અને આયર્ન વાળ માટે ખૂબ જ જરૂરી તત્વ છે. આ લોખંડની કડાઈની અંદર તમારે લેવાનું છે 1 કપ તલનું તેલ. તલનું તેલ તમારે ઘાણીનું કાઢેલું જ લેવું જેથી રિઝલ્ટ તમને સારું અને ફાસ્ટ મળે. તલનું તેલ ન હોય તો તમે અહીં કોપરેલનું તેલ લઈ શકો છો અને રાયનું તેલ પણ લઈ શકો છો. હવે આપણે અહીં મેથી લઈશું. મેથી વાળ માટે સર્વોત્તમ દવા છે. મેથી વાળને લગતી લગભગ બધી સમસ્યાને દૂર કરે છે. મેથીને આપણે અધકચરી વાટી લેવાની છે. મેથી અહીં તમારે 1 ચમચી લેવાની છે. બીજી વસ્તુ લેવાની છે આમળા પાવડર. આયુર્વેદની અંદર આમળાને વાળ માટે બેસ્ટ ટોનિક કહ્યું છે. આમળા પણ વાળને અકાળે સફેદ થતા અટકાવે છે, વાળનો ગ્રોથ કરે છે. આમળા પાવડર પણ તમારે અહીં 1 ચમચી લેવાનો છે. ત્રીજી વસ્તુ લેવાની છે મહેંદી પાવડર. મહેંદી તમારા વાળને નરીશ કરશે, પોષણ આપશે, વાળને કલર આપશે. મહેંદી પાવડર પણ તમારે અહીં 1 ચમચી લેવાનું છે. છેલ્લે તમારે લેવાના છે 8-10 લીમડાના પાન. લીમડાના પાન વાળને સફેદ થતા અટકાવે છે. તમે સાઉથ ઇન્ડિયનના વાળ જોયા હશે, એમના વાળ લાંબા સમય સુધી કાળા હોવાનું આ જ કારણ છે કે એ લોકો લીમડાના પાન હંમેશા ખાય છે અને વાળની અંદર લગાવે પણ છે. હવે આ બધી વસ્તુને તમારે સારી રીતે મિક્સ કરી લેવાની છે. હવે ગેસ ચાલુ કરી કડાઈને ગેસ પર મૂકી દેવાનો છે. આ તેલને આપણે ફક્ત 5 મિનિટ માટે એકદમ ધીમા ગેસ પર જ ગરમ કરવાનું છે. જ્યારે તેલ ગરમ થઈ જાય ત્યારે આ રીતે બબલ ઉપર આવશે. તમારે તેલને સતત હલાવતા રહેવાનું છે જેથી બબલ જે છે એ બહાર ન આવે. 2-3 મિનિટ તમારે સારી રીતે હલાવવાનું છે. જ્યારે તેલ સારી રીતે ગરમ થઈ જશે, બધી વસ્તુ તેલની અંદર સારી રીતે મિક્સ થઈ જશે એટલે બબલ થતા પણ બંધ થઈ જશે. અહીં તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલને બાળી નથી નાખવાનું. બબલ આવતા બંધ થઈ જાય એટલે 2-3 મિનિટ તેલને ગરમ થવા દેવો. જુઓ, આ રીતે બબલ આવતા બંધ થઈ જશે. હવે તેલ બનીને તૈયાર છે. ગેસની ફ્લેમને બંધ કરી દેવી. તેલ ઠંડુ થઈ જાય એટલે આ તેલને તમારે લોખંડની કડાઈની અંદર જ રાખવાનું છે. આ તેલને લોખંડની કડાઈમાં તમારે 2 દિવસ માટે રાખવાનું છે, પછી જ એને યુઝ કરવાનું છે. 2 દિવસ થઈ ગયા છે. જુઓ, તેલ બનીને તૈયાર થઈ ગયું છે. આ તેલને તમારે કોઈ પણ ચોખ્ખી બોટલની અંદર ભરીને રાખી દેવું. આ તેલને તમારે અઠવાડિયામાં 2-3 વાર લગાવવાનું છે. આ તેલને તમારે રોજ રાત્રે લગાવવાનું છે. રાત્રે વાળના મૂળની અંદર સારી રીતે આ તેલને ધીરે ધીરે માલિશ કરતા જઈ લગાવી દેવાનું છે. બીજા દિવસે સવારે
કોઈ આયુર્વેદિક શેમ્પૂથી વાળને ધોઈ લેવાનું છે. અહીં તમારે કોઈ પણ કેમિકલ વાળા શેમ્પૂનો યુઝ નથી કરવાનો. જો તમારે આખી રાત માટે આ તેલને ન રાખવું હોય તો દિવસે તમે આ તેલને 1-2 કલાક લગાવીને રાખી દો અને પછી કોઈ સારા શેમ્પૂથી વાળને સારી રીતે ધોઈ લો. જો તમે આમળા અને ભૃંગરાજ પાવડર રેગ્યુલર ખાશો અને આ તેલને વાળમાં લગાવશો તો થોડા મહિનાની અંદર જ તમે નોટિસ કરશો કે તમારા વાળ જડથી કાળા ઉગવા લાગ્યા છે. અને સાથે સાથે જો તમને વાળને લગતી બીજી બધી કોઈ સમસ્યા હશે તો એ પણ દૂર થશે. એટલે એકવાર આ બે હોમ રેમેડી જરૂર ટ્રાય કરો, તમને ચોક્કસ ફાયદો થશે.